શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શું કરવાનું છે? તમને આ બધું જોઈને એમ લાગતું હશે ને કે દીદી આ બધું શું રાખ્યું છે. તો આજે આપણે ગણિત તો તમે વિષય આવે છે ને તમારે ગણિત, તેમાં તમે આ કરેલું જ હશે. તમે જો હવે આપણે આગળ જોઈએ, આ બધું તમને દેખાય છે અહીંયા બધી વસ્તુ. તો આપણે અહીંયા શેની નિશાની છે? પ્લસની. પ્લસ ઉપરથી તો તમને ખબર પડી ગઈ હશે કે દીદી આજે શું કરાવવાના છે. તો કે આપણે આજે સરવાળાનું કરવાનું છે. સરવાળામાં આપણે એક્ટિવિટી કરશું સરવાળાની. ચાલો, તમને બધાને સરવાળા તો આવડતા જ હશે, આવડે જ છે ને? તો હવે આપણે એના વિશે થોડુંક વધારે શીખીએ. ચાલો હવે જોજો બધા, અહીંયા આપણને આ પ્લસની નિશાની છે, આ બરાબરની નિશાની છે, અને આ બધા ગોળ વર્તુળ તમને કોઈન્સ દેખાય છે ને, એ બધા શું છે? તો એનાથી આપણે સરવાળા ગણવાની મદદ લેવાની. એનાથી તો આપણે બેઠા ગણી છીએ, તો આજે આપણે આને આનાથી ગણશું. ચાલો હવે અહીંયા ધ્યાન દેજો. ચાલો, અહીંયા તમને સરવાળો દેખાય છે. અહીંયા શું કીધું છે? 6 વત્તા 3. તો અહીંયા પહેલી સંખ્યા કેટલી આપેલી? 6 આપેલી છે ને. તો આપણે શું કરશું? તો પહેલાં 6 કોઈન્સ લેશું. આ 6 કલર, બ્લુ કલરના આવા 6 લઈએ. ચાલો જુઓ, આ 1 ગણો. હાલો 6 છે ને અહીંયા પહેલાં. તો આ કેટલા? 1 2 3 4 5 અને 6. તો આ 6 થી આ 6 છે, તો 6 થઈ ગયા. હવે કેટલા પ્લસ કર્યા છે? વધતા કેટલા આપેલા છે? 3. તો હવે આપણે 3 લઈએ. 1 2 અને 3. આ 3 લીધા, તો હવે 6 ને 3 કેટલા થયા? હવે આપણે સાથે ગણવાના, 6 ને 3 ગણવાના છે. ચાલો, તો કે 6 ને 3 ગણે ને, તો આ 6 હતા, બ્લુ 6 છે ને, તો એમાં 3 નાખી તો કેટલા થાય? 6 પછી ગણો, 7 8 9. કેટલા થયા? 9 થાય 6 ને 3. તો હવે આપણે અહીંયા કેટલો જવાબ આવે? 9 આવી ગયો. સમજાણું બધાને? 6 ને 3 કેટલા થાય? 9. ચાલો હવે બીજું જોઈએ. ચાલો હવે શું કીધું છે? અહીંયા કેટલા આપેલા છે? 5 5 વત્તા 2. 5 વત્તા 2 આપેલા છે. તો હવે આપણે પહેલાં 5 લેવાના અને પછી 2 ગણવાના. તો પહેલાં 5 લઈએ. ચાલો, 1 2 3 4 5. 5 થયા ને, તો 5 તો આપેલા છે, તો 5 કરી નાખ. હવે એમાં કેટલા ઉમેરવાના રહેશે? 2 ઉમેરવાના ને, તો 5માં 2 નાખી, તો 5 પછી 2 નાખીને ગણો, તો 5 પછી કેટલા થાય? 6 અને 7. હવે ગણો, 1 2 3 4 5 6 અને 7. તો જવાબ કેટલા આવે? 7. તો અહીંયા કેટલો જવાબ આવી ગયો? 7 આવી ગયો. સરસ. હવે એના પછી જો, હવે કેટલા આપ્યા છે આપણને અહીંયા? 15. એકડે 5 જોડે 15 છે. 15 વત્તા કેટલા કર્યા છે? 3. 15 વત્તા 3. તો હવે આપણે પહેલાં 15 ગણવા જોઈએ. તમે આમ ન આવડે ને તો તમે બેઠાથી ગણી શકો ને. ચાલો હવે અત્યારે આપણે ઓનાથી ગણશું. ચાલો, 15 કર્યા છે, તો પહેલાં 15 લઈએ. ચાલો આપણે 15 ગણીએ પહેલાં. કેટલા થયા 15 ગણવાના? હો પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, પછી અહીંયા મૂકી દઈ 14 ને 15. આ 15 થઈ ગયા, દેખાય ને તમને બધાને 15. હવે 15 થઈ ગયા, તો હવે શું કરવાનું આપણે? 15 થઈ ગયા ને, હવે 15માં આપણે કેટલા પ્લસ કરવાના? કેટલા વત્તા કીધા હતા આપણને? 3 કીધા છે, તો આપણે 3 લેવા પડે ને. ચાલો 3 લ્યો. આ 1 આ 2 અને આ 3. હવે 15 ને 3 કેટલા થાય આપણે ગણી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15માં 3, તો 15 પછી ગણો જોઈ, 16 17 ને 18. તો જવાબમાં કેટલા આવ્યા? 18 આવ્યા. 18 આવી ગયા ને, તમારે બધાને આવે ને 18. સરસ. હવે એના પછી ચાલો, હવે એના પછી તો કે 12 વત્તા 5
तो बार पहला लेवा जो एक तो बार लेशु ने आपणे तो बार गणीए चलो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार ने बार बार थई गया। हवे बार मां केटला प्लस करवाना तो के पांच तो पांच लेवा जोईए ने। चलो पांच लियो पहला तो एक आ बे आ त्रण आ चार ने आ पांच आ पांच थिया। हवे पूरा बधा साथे गण नाखी एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार ने बार बार मां पांच बार पछी गणो जो तेर चौद पंदर सोळ अने सत्तर एकड़े सातड़े सत्तर तो जवाब केटला आवी गया सत्तर आवी गया जवाब। सरस हवे एना पछी जोशू। चलो हवे कई संख्या छे तो के नौ नौ वत्ता केटला छे त्रण नौ वत्ता त्रण आपेला छे तो पहला आपणे नौ लेवा जोईए ने। चलो नौ लियो एक बे त्रण चार पांच छ सात आठ ने आ नौ आ नौ थिया। હવે નવમાં કેટલા પ્લસ કરવાના તો કે ત્રણ તો હવે આપણે ત્રણ લેવા જોઈએ ને। ચાલો ત્રણ લ્યો જોઈ નવમાં ત્રણ લીધા એક આ બે અને આ ત્રણ હવે સાથે ગણી નાખો આ તો નવ હતા જ તો નવમાં ત્રણ નાખવાના તો નવમાં ત્રણ નાખી તો પહેલાં નવ પછી ગણો જોઈ દસ અગિયાર અને બાર તો કેટલા જવાબ આવ્યા જવાબમાં શું આવશે એકડે બગડે બાર આવડે ને તમને બધાને। ચાલો હવે એના પછી ચાલો હવે અહીંયા કેટલા આપેલા છે પાંચ પાંચ વત્તા છ પાંચ વત્તા છ છે ને તો હવે આપણે પહેલાં કેટલા લેવા જોઈએ હવે આપણે કોઈન્સ લેતા હતા ને હવે એની જગ્યાએ આપણે અલગ વસ્તુ લઈ તો પાંચ છે ને તો પહેલાં આપણે પાંચ લેવા જોઈએ તો પહેલાં પાંચ આ જો આ દેખાય છે તમને એ આપણે એવી પાંચ સળી લેવાની આ ત્રણ આ ચાર અને આ પાંચ આ પાંચ સળી થઈ ગઈ। હવે પહેલાં પાંચ લીધી તો હવે આપણે અહીંયા કેટલા આપેલા છે છ તો હવે અહીંયા છ સળી લેવી જોઈ એક બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ તો આ છ થઈ અને આ પાંચ થઈ આ પાંચ આપેલી છે અને આ કેટલી થઈ છ તો હવે આપણે સાથે ગણો જોઈ એક બે ત્રણ ચાર પાંચ પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર કેટલી થઈ અગિયાર થઈ કુલ સળી તો જવાબમાં શું આવે આમાં કેટલા આવે અગિયાર આવી ગયા જવાબ અગિયાર। હવે એના પછી ચાલો હવે અહીંયા કેટલા આપેલા છે તો કે દસ અને વત્તા કેટલા આપેલા છે પાંચ દસ ને પાંચ કેટલા થાય તો આપણે ગણશું। ચાલો તો પહેલાં આપણે દસ લઈએ સળી લેવાની હો દસ લઈએ હાલો એક બે ત્રણ ચાર પાંચ આ છ આ સાત એ સાત પછી આઠ પછી નવ અને પછી દસ આ દસ થયા આ દસ છે તો હવે અહીંયા કેટલા કીધા છે પાંચ તો આપણે કેટલા લેવા પડે પાંચ એક આ બે આ ત્રણ ચાર અને પાંચ હવે દસ ને પાંચ કેટલા થાય તો કે આ દસ છે લાલ કલરની સળી કેટલી છે દસ અને લીલા કલરની પાંચ તો હવે આપણે સાથે ગણી જોઈએ આ દસ આપણને ખબર જ છે અને આ પાંચ છે તો હવે આપણે સાથે ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી દસમાં પાંચ તો કે અગિયાર બાર તેર ચૌદ અને પંદર દસ ને પાંચ કેટલા થાય પંદર તો અહીંયા આવી ગયા જવાબ પંદર આવે ને એકડે પાછળે પંદર।
ચાલો હવે તમને બધાને સરવાળા કરતા આવડે ને, હવે તમારે આ વિડીયો પૂરે જોઈ લેવાનો છે અને તમારે જાતે કરવાનું છે. કરશો ને બધાય? આવડી ગયા ને બધાને સરવાળા? મજા આવી તમને બધાને? સરસ. હાલો હવે હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. જય હિન્દ, જય ભારત.